તો એક સિસ્ટમમાં જાણે કે સડો ઉભો થઈ ગયો છે, એની જ વચ્ચે એક મહત્વના સમાચાર પણ અમને મળી રહ્યા છે. રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે હવે ગાડીઓ કસવામાં આવશે. રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓને હવે છોડવામાં નહીં આવે. ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર હવે નવો કાયદો લાવી શકે છે. આગામી સમયમાં વિધાનસભાનું જ્યારે ચોમાસું સત્ર શરૂ થશે ત્યારે એક નવો કાયદો સરકાર લાવી શકે છે. હિરણ, આ અંગે શું વધુ વિગતો મળી રહી છે હાલમાં? રાજ્યમાં જે પ્રકારે એસીબી અલગ અલગ કેસોમાં સરકારી અધિકારીઓને પકડી રહી છે અને આ સરકારી અધિકારીઓ પાસે આવક કરતાં વધુ સંપત્તિ, લાંચ લેવાના કેસો ને એમાં મસમૂટી રકમ તેઓ પોતાની સંપત્તિ બનાવતા હોય એ પ્રકારના અનેક કેસો સામે આવ્યા છે. અને એટલા જ માટે રાજ્ય સરકારે હવે આવા અધિકારીઓ પર કંટ્રોલ લાદવા માટે બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં જે કાયદો છે એ પ્રકારનો કાયદો ગુજરાતની અંદર પણ બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે બેઠક મળી હતી જેમાં ગૃહરાજ્યમંત્રી હરીશ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, વડોદરા કમિશનર, રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય કાયદા વિભાગના અધિકારીઓ પણ હાજર હતા. એસીબીના કેસોમાં જે સરકારી અધિકારીઓ પકડાય છે અથવા તો આવક કરતાં વધુ કેસો, જે સંપત્તિના કેસો જે સરકારી અધિકારીઓના થાય છે એવા અધિકારીઓ પાસે અને સરકારને જે નુકસાની કરવામાં આવે છે એવા અધિકારીઓ કે સરકારી સંપત્તિને સરકારી પૈસાનો દુરુપયોગ કરી અને એને નુકસાન પહોંચાડે છે આવા અધિકારીઓ સામે એક્શન લેવા અને આ કાયદાની અલગ અલગ જે જોગવાઈઓ નક્કી કરવામાં આવશે અંતર્ગત, કાયદા અંતર્ગત આવા અધિકારીઓની સંપત્તિ છે એને જપ્ત કરી અને એની હરાજી કરવી અને એની રકમ જે છે એ સરકારી તિજોરીમાં લેવી, આ પ્રકારની જોગવાઈઓ પણ આ કાયદાની અંદર આવી શકે છે. આગામી આ ઓગસ્ટ મહિનાના અંતમાં જે વિધાનસભાનું ચોમાસું સત્ર છે એ ચોમાસું સત્રમાં સંભવતઃ સરકાર આ અંગેનો નવો કાયદો લાવી શકે છે. આભાર હિરેન તમામ વિગતો માટે.